જનતાના માય બાપ કહેવાય. અને જનતાના માય બાપ હોય, આપણે આપણા પપ્પા હોય કે આપણા માતા પિતા હોય, એ આપણા માટે કંઈક સારું કરે તો એને કોઈ દિવસ ગાજવાનું નથી હોતું કે મેં મારા છોકરાઓ માટે આ કર્યું કે મેં મારા છોકરાઓ માટે આ કર્યું. પરંતુ જ્યારે આજે બીજેપી જે એમના ઉજવણીના રૂપે જે ગાજવાનું કામ કરે છે ત્યારે જે ફરી છે કે કંઈક ને કોઈક જગ્યાએ પાર્ટીના અઘતન 5 સ્ટાર કેટેગરીના કાર્યાલયો બનાવવામાં વિકાસ થયો છે. પાર્ટીના નેતાઓના ઘર, મેયરના બંગલા, પાટપત્રો બનાવવામાં વિકાસ થયો છે. ખેડૂતોને જ્યારે વાવણી કરવાની હોય ત્યારે બિયારણના ભાવમાં વિકાસ થયો છે. ખેડૂતોને જ્યારે ખાતર લેવાનું હોય તો એ ખાતરના ભાવમાં વિકાસ થયો છે. ગુજરાત રાજ્યનું જેવું જેવું કે ભાજપ સરકાર શાસનમાં આવી આજથી 27 વર્ષ પહેલાં ત્યારે 14,800 કરોડનું દેવું કોંગ્રેસની સરકાર મૂકી ગઈ હતી. 14,800 કરોડ રૂપિયાનું દેવું જે અગાઉની સરકાર હતી ત્યારે એ લોકો મૂકી ન ગઈ હતી. આજે એ દેવું, આજે એ દેવું 3,10,000 કરોડમાં ફેલાયું છે. ત્યાં 14,800 કરોડ અને ત્યાં 3,10,000 કરોડ. આજે ગુજરાતનું દેવું, આજે ગુજરાતનો કોઈ પણ બાળક જન્મ લે એટલે એ 46,000 રૂપિયાનો દેણા સાથે જન્મ લે. અને આપણે વિકાસ કહેવા હતા, જો આપણે આને વિકાસ કહેશું, વિકાસ થયો છે. પ્રજાનો વેરો વધ્યો છે, પ્રજાનું લાઇટ બિલ વધ્યું છે, બેંકનું વ્યાજ વધ્યું છે, લોકોના ધિરાણો વધ્યા છે, લોકો આજે દેણામાં ડૂબી ગયો છે. આજે હું એક જ ફક્ત દાખલો આપું કે આજે આપ સર્વ પત્રકાર મિત્રો અહીંયા બેઠા છો, હું તમને પણ એ પૂછવા માંગુ છું કે આજે તમારા પગારમાં કોઈનો વધારો થયો છે કે 25-50% સુધીનો ઘટાડો થયો છે? આજે કોઈ પણ કર્મચારી હોય, કોઈ પણ ઓફિસમાં નોકરી કરતો વ્યક્તિ હોય એના પગારમાં આજે ઘટાડો થયો છે. અને એટલો જ જોઈ, જે લોકો 20,000 રૂપિયામાં પોતાનું ઘર ચલાવતા હતા, 25,000 રૂપિયામાં પોતાનું ઘર ચલાવતા હતા, એ લોકો આજે જે 25,000 રૂપિયામાં એનું ઘર ચાલતું હતું એ અત્યારે એટલી મોંઘવારીના હિસાબે એનું ઘર પણ ચલાવી શકતા નથી. ત્યારે ઘણા બધા યુવાનો, ઘણા બધા બેરોજગારો ઓછામાં ઓછા દરરોજના 100 થી 200 પણ ખાલી મને આવતા હોય છે કે કોઈ પણ નોકરી આપો, કોઈ પણ પ્રકારનું કામ આપો, તમે ગમે તેવું હલકું પણ કામ આપો, પણ અમારે નોકરી જોઈએ છે, મારે મારું પરિવાર ચલાવવાનું છે, અમને નોકરીની જરૂર છે. ત્યારે આપણને એમ થાય કે આપણે કઈ દિશા તરફ જઈ રહ્યા છીએ. બેરોજગારીનું પ્રમાણ વધી રહ્યું છે. હું તમને કહું, મેં ખાલી ગઈકાલે એક પેપરમાં, ન્યૂઝ મીડિયામાં મેં વાંચ્યું હતું, ફક્ત કેનેડા જવા માટે આજે 7.5 લાખ આપણા યુવાન, જે કંઈ આપણા શિક્ષિત લોકો હોય એની ફાઇલો પેન્ડિંગમાં છે. આજે દેશનું યુવાધન આ દેશને છોડી જવા જઈ રહ્યું છે. આપણે શું આને વિકાસ કહેશું? આજે ઘણા બધા, ફક્ત કેનેડાની વાત છે, અમેરિકાની ફાઇલો, ન્યૂઝીલેન્ડની ફાઇલો, ઓસ્ટ્રેલિયાની ફાઇલો, યુરોપની ફાઇલો, આ લોકો કેટલું બધું યુવાધન ભણી ગણીને આજે આ દેશમાંથી નીકળવા જઈ રહ્યું છે. શું આપણે આને વિકાસ કહેશું? એટલે સર્વપ્રથમ તો મને એવું લાગે છે કે વિકાસની એક પરિભાષા બદલવાની જરૂર છે. આપણે મારો દેશ છે, અમે બધા ભાઈઓ બહેનો અમે ભારતીય છીએ. ત્યારે આ બીજેપી સરકારે એક જ મા બાપના સંતાનો, એટલે કે ભારત માતાના સંતાનો, અને એમને આપણે ગર્ભને નામે, જ્ઞાતિઓને નામે અલગ અલગ પાથરી દેવામાં આવ્યા છે. ભાઈ ભાઈ વચ્ચે ઝેર રોપવાનું કામ આ બીજેપી સરકાર કરે છે. આજે કેટલાય વિદ્યાર્થીઓ એક્ઝામ લેવાની તૈયારીઓ હોય, એક્ઝામની ડેટ અપાઈ જાય અને ત્યારબાદ પાછી એની ચેન્જ થઈ જાય, આજે કેટલા વર્ષોથી મહેનત કરતા વિદ્યાર્થીઓ પણ આજે આત્મહત્યા કરી રહ્યા છે. શું આને આપણે વિકાસ કહીશું? સરકારની નિર્ણય શક્તિ, તમે જો કોઈ પણ નિર્ણય કરવામાં આવે, એ પછી કોઈ પણ નિર્ણય હોય, એ પછી શિક્ષણનો નિર્ણય હોય, એ પછી સ્વાસ્થ્યનો નિર્ણય હોય, એ પછી નોટબંધીનો નિર્ણય હોય, એ પછી GST નો નિર્ણય હોય, એ પછી કોરોના મહામારીનો નિર્ણય હોય, આ બધા નિર્ણયો તમે જુઓ. આજે સરકાર પરિપત્ર બહાર પાડે કે એક્ઝામ્પલ નોટબંધી, આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે કીધું હતું કે 50 દિવસ મને આપો. 50 દિવસની અંદર 48 નોટિફિકેશન આવ્યા, લોકોને લાઇનમાં ઊભા રાખ્યા, લોકો ગરમીમાં, લોકો નાના નાના બાળકો સાથે, વડીલો, વૃદ્ધો બધા લાઇનમાં ઊભા રહ્યા અને 48 વખત એ નોટિફિકેશન ચેન્જ કરવામાં આવ્યું. હમણાં હું 2 દિવસ પહેલાં જામનગરમાં હતો, એક CA જે પ્રકાશભાઈ કરીને છે એ અમારી સાથે આમ આદમી પાર્ટીમાં જોડાયા, એ પોતે CA છે, એમણે પણ મને એવું કહેતા હતા કે અત્યારે GST નો જે નિર્ણય લીધો, ઓછામાં ઓછી 150 થી વધારે વખત ઇન્કમટેક્સ ઓફિસરોને પણ તમે પૂછો, 150 થી વધારે વખત એ નોટિફિકેશનમાં ચેન્જ કરવામાં આવ્યો. હજી આજની તારીખમાં અમુક CA ને પણ ખબર નથી પડતી કે GST માં રિયલમાં છે શું,
કરવું કઈ રીતે, દરેક પોતપોતાના ઓપિનિયન મુજબ, અધિકારીઓ પોતપોતાની બુદ્ધિ ક્ષમતા મુજબ આમાં નિર્ણયો લેતા હોય છે. સોલાર પાવરની વાત કરીએ તો સરકારે સોલાર પાવરમાં પહેલા 50% સબસિડી જાહેર કરી, લોકોના 2,200-2,500 કરોડ રૂપિયા આમાં અંધળ થઈ ગયા, લોકોએ ઇન્વેસ્ટ કર્યા અને ત્યારબાદ તરત જ સબસિડી બંધ કરી દેવામાં આવી. આજે ઘણા બધા સોલાર પ્રોજેક્ટ છે જે ગરીબોના ખેડૂતો લોકોએ જે સોલાર પ્રોજેક્ટ કર્યા હતા, આજે એમના 2,500 કરોડનું શું થયું એ કોઈ આપણે જવાબ દેવાવાળું છે. કોરોના મહામારીમાં આપણે જોઈએ છીએ, આપણે ત્યાં સુરતમાં બેઠા છીએ, શરૂઆતમાં રેમડેસિવિર ઇન્જેક્શન એક સિવિલ હોસ્પિટલમાં મળશે, કલેક્ટર સાહેબનો પત્ર આવ્યો કે સિવિલ હોસ્પિટલમાં મળશે, કલેક્ટર ઓફિસમાં મળશે, બીજે દિવસે વળી પાછી બદલી કરવામાં આવી, પછી એમ કહેવામાં આવ્યું કે સિવિલ હોસ્પિટલમાં મળશે, સિવિલ હોસ્પિટલમાં મળશે, વળી પાછી બદલી કરવામાં આવી, સિવિલ હોસ્પિટલમાં મળશે, કિરણ હોસ્પિટલમાં મળશે, વળી પાછી બદલી કરવામાં આવી, સિવિલ કિરણ હોસ્પિટલમાં મળશે, ભાજપના કાર્યાલયમાંથી મળશે. લોકોની 15-17 કિલોમીટરની લાંબી લાઈનો આપણે જોઈએ. ઘણા બધા જે શિક્ષણને જે કંઈ પણ સંકુલો ચલાવતા હોય એ લોકો અને વાલીઓ વચ્ચે ઘર્ષણ પેદા કરવામાં આવે. આજે હું તમને આપ સર્વને એક વાત કહેવા માગું છું, શું જે કંઈ પણ પ્રાઇવેટ સ્કૂલો છે, હું પણ આજે પ્રાઇવેટ સ્કૂલોના ફિલ્ડમાં છું, પીપી સરવાની સ્કૂલ મારી ચાલે છે, હું તમને એક વાત કરું કે જગ્યા અમારી હોય, બાંધકામ અમારું હોય અને ફીનું ધોરણ સરકાર નક્કી કરે, એવી જ રીતે હું તમને સરકારી સ્કૂલની વાત કરવા માગું છું કે સરકારી જમીન હોય એમાં કોઈ તમામ જમીનના પૈસા સરકારના હોય, બાંધકામ પણ સરકારનું હોય, છતાં પણ એક બાળક પાછળ સરકારને, એક સરકારી સ્કૂલમાં ભણતા બાળક પાછળ સરકારને 35,000-40,000 રૂપિયાનો ખર્ચો થાય છે. ત્યારે પ્રાઇવેટ સ્કૂલોને એવું કહેવામાં આવે કે તમે 15,000ની નીચેની ફીમાં તમે ભણાવો, પણ મારું તો એટલું જ કહેવું છે કે પ્રાઇવેટ સ્કૂલો હોવી જ ન જોઈએ. સરકારની એ સરકારનું એ કામ છે લોકોને શિક્ષણ આપવાનું. અમે ફોરેનમાં રહેતા હતા, બેલ્જિયમમાં રહેતા હતા, અમેરિકામાં જોયું છે, યુરોપમાં જોયું છે કે કોઈ પણ બાળકનો જન્મ થાય, ભણવાના એક બાળક થાય ત્યારે એમને સરકારી સ્કૂલમાં એડમિશન પહેલાં એમની પ્રાયોરિટી હોય છે. જ્યારે સરકારી સ્કૂલોનું જે ધોરણ હોય એ જેટલું ઊંચું કરી દેવામાં આવે, આદરણીય અને માનનીય અરવિંદ કેજરીવાલે જે પ્રમાણે દિલ્હીની સરકારમાં જે પ્રમાણે શિક્ષણ બાબતે લોકોનો જે ખર્ચો છે એ મટાવ્યો છે, એવી રીતેનું કામ કરવામાં આવે એવું પણ મારું કહેવું છે. આજે આપણે જોઈએ કે ગુજરાતમાં કોંગ્રેસના શાસનમાં જીઆઈડીસીઓ ઊભી થઈ હતી, ત્યાર પછી એક પણ જીઆઈડીસી કે કોઈ પણ જે ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ છે એ ભાજપ સરકારના 27 વર્ષના શાસનમાં એક પણ જગ્યાએ ઊભી કરવામાં આવી નથી. તો આપણે એને કઈ રીતે વિકાસ કરી શકીએ? આજે વિકાસની લાઈનમાં ગુજરાત છેલ્લા કેટલાય વર્ષથી ઊભું છે, કે પછી નોટબંધી વખતે નોટ બદલાવવાની લાઈનમાં ઊભું હોય છે, કોરોના સમયે ડૉક્ટરોની લાઈનમાં ઊભું હોય છે, ઓક્સિજન વખતે લોકો લાઈનમાં ઊભા રહેલા છે, ફિમેલ અને સિવિલ હોસ્પિટલમાં લોકો લાઈનમાં ઊભા છે, રેમડેસિવિરની ઇન્જેક્શનમાં લોકો લાઈનમાં ઊભા છે, વતનમાં જવું હોય તો ટ્રેનોની ટિકિટ માટે લાઈનમાં ઊભા છે, વતન જવા માટે સૌરાષ્ટ્ર જવા માટે બસોની લાઈનમાં લોકો ઊભા છે, વેક્સિન લેવા માટે આજે સવારમાં પણ મેં જોયું 5 વાગ્યાથી માણસ વેક્સિન લેવા માટે પોતાને જે કંઈ પણ એમની સ્કૂલને નક્કી કરેલી સ્કૂલ હોય ત્યાંથી 4-4 વાગ્યાના લોકો લાઈનમાં ઊભા રહે છે. લાઈનમાં ઊભા રાખીને જાણે અત્યારે એવું નક્કી કરી નાખ્યું છે સરકારે કે લાઈનમાં ઊભા રહે એ એમને પોતાનું પ્રાઉડ સમજે છે. વેક્સિનની લાઈનમાં, રેમડેસિવિરની લાઈનમાં ઊભા હોય તો કે અમારે એમને તો આજે 2 કિલોમીટર લાંબી લાઈન હતી, જે બહુ મોટું એક સારું કામ કર્યું હોય એવું લોકો બતાવતા હોય છે. ત્યારે લોકોની કેટલી હાલાકી, લોકોને કેટલી મુશ્કેલીઓનો ભોગ બનવો પડે, નાના નાના બાળકો હોય, મિડલ ક્લાસ માણસ હોય, પોતાનો રોજગાર બધું છોડીને આજે એને લાઈનમાં ઊભું રહેવું પડતું હોય, તો આજે આપણે શું વિકાસ કહીશું? અને વિકાસની વ્યાખ્યામાં બદલાવ થાય એવું આપ સર્વના માધ્યમથી હું આ સરકારને સૂચન કરવા માગું છું. વિકાસ કોને કહેવાય? સરકારનું કામ શું છે? કોઈ પણ રાજા હોય તેનું કામ શું છે? પ્રજાનું ધ્યાન રાખવાનું, એનું પ્રજાનું ધ્યાન કઈ રીતે રહે? વિકાસ એને કહેવાય કે આપણે બધા જ લોકો ટેક્સ ભરીએ છીએ, આપણે પેટ્રોલના માધ્યમથી ટેક્સ ભરીએ છીએ, ડીઝલના માધ્યમથી ટેક્સ ભરીએ છીએ, આપણે કપડાં લઈએ તો એમના માધ્યમથી ટેક્સ ભરીએ, આપણે બુટ ચંપલ લઈએ તો એમના માધ્યમથી ટેક્સ ભરીએ છીએ. માણસ જન્મે તો મરણ થાય ત્યાં સુધી એ માણસ કોઈ ને કોઈ રીતે ટેક્સ ભરતો હોય છે. એવું નથી કે આપણા દેશમાં 2 કે 2% લોકો ટેક્સ ભરે છે. કોઈ પણ વ્યક્તિ હોય એ કોઈ પણ રીતે, કોઈ પણ ખરીદી કરતી વખતે, કોઈ પણ સેલિંગ કરતી વખતે એમાં ટેક્સ ભરતો હોય છે. કારણ કે ટેક્સના રૂપિયા આપણે સી પ્લેન લેવા માટે કે પોતાના પ્રાઇવેટ પ્લેનો લેવા માટે કે પોતાની ફેસિલિટી વધારવા માટેના નથી, એ પૈસા આપણે આ જનતાના 6.5 કરોડની જનતાના બાળકોને ભણાવવા માટેના હોય છે. એ બાળકોને આપણે ભણતર આપવાની જવાબદારી એ સરકારની હોય છે. એ જે કંઈ પણ 6.5 પરિવારો છે એમના સ્વાસ્થ્યની જવાબદારી એ આપણી સરકારની હોય છે. દિલ્હીમાં આદરણીય કેજરીવાલ સાહેબે એવી અઘતન હોસ્પિટલ જે સરકારી હોસ્પિટલ છે એમને અઘતન એટલે 7-7 કેટેગરીની હોસ્પિટલમાં રૂપાંતર કર્યું છે. અને આપણે અત્યારે ગુજરાતની કોઈ પણ હોસ્પિટલમાં જઈએ તો હોસ્પિટલમાં જતાં પહેલાં માણસ પોતે 2 વખત એના પરિવાર સાથે રડી રહે છે. એમને એમ થાય છે કે કદાચ અમે અહીંથી પાછા નહીં આવે. આ અમે કોરોનાની આ હાલતમાં અમે આ જોયું છે. અને જ્યારે
જે જવાબદારીઓ હોય એમની જે જવાબદારી હોય આજે 600 બેડની વચ્ચે ફક્ત બે ડોક્ટર સેવા કરતો હોય તો આવી હોસ્પિટલમાં કઈ રીતે લોકોની સારવાર થશે? આ સારવાર આપવાની કામ સરકારનું હોય છે અને એ કેજરીવાલ સરકાર દિલ્હીમાં બહુ સારી રીતે કરે છે, એનું નામ વિકાસ કહેવાય. વડીલોની જવાબદારી જ્યારે આપણી સરકાર લઈ લે, સ્વાસ્થ્યની જવાબદારી જ્યારે આપણી સરકાર લઈ લે, શિક્ષણની જવાબદારી જ્યારે આપણી સરકાર લઈ લે, આપણી બેન દીકરીઓની જવાબદારી જ્યારે સરકાર લઈ લે, ત્યારે આપણે સમજ્યું કે આ વિકાસ થયો ભણાય અને ત્યારે જ એ સાચો વિકાસ એ આ દેશની જનતા વિકાસ દિવસ તરીકે ઉજવશે એવું મને લાગે છે. અને ફરીથી આપ સર્વોને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને તમારા મારફતે લોકોની નજરમાં વિકાસ કોને કહેવાય, વિકાસની વ્યાખ્યા કોને કહેવાય એ લોકોને જાણ થાય. ફક્ત ઓપનિંગ કરી દેવાથી આજે આપણે ઘણા બધા ઓપનિંગો આપણે જોયા છે. ઓપનિંગ થયા પછી ત્યાં ક્યાંય નથી. અમે સૌરાષ્ટ્રમાં જઈએ છીએ, ઘણા બધા એરપોર્ટ અમારે વચ્ચે પણ આવે છે જે વિકાસના નામે ઘણા વર્ષો પહેલાં ઓપનિંગ થઈ ચૂક્યા છે. ફક્ત ઓપનિંગ કરવો એ વિકાસ નથી, લોકોના દર્દ સુધી, લોકોના દુઃખ સુધી પહોંચવું એ સાચો વિકાસ છે અને પબ્લિક માટે રહેવું એ સાચો વિકાસ છે. એટલે વિકાસની વ્યાખ્યા આપ સર્વના માધ્યમથી શું કહેવાય એ મેં આપ સૌને જાણ કરી. ધન્યવાદ. જય હિન્દ. જય ભારત.